तस्मै श्री गुरुवे नमः। श्री भागवतये नमः। श्रीमदाचार्य चरण कमलेभ्यो नमः। प्रातः स्मरणीय विश्व वंदनीय गुरुवर्य, पूज्य श्री पितृचरणना युगल चरणार विंदुमा कोटि कोटि दंडवत प्रणाम करूँ छू। समुपस्थित चिरायुष्यमान जेमना मुखारविंद द्वारा शास्त्र अने संगीत नो समन्वय साथे श्रीमद भागवत नु पैपान आपणे बधा करी रह्या छीए, वा श्री गोवर्धनेशजी विद्वद्गण परमात्मीय श्रीमद भागवत ज्ञान यज्ञना संयोजक जेमना मनोरथ स्वरूपे आ सुंदर सत्संगनु आयोजन थई रह्यु छे, एवा उमेश भाई अने एमनु समस्त वैष्णव परिवार एवं श्रीमद भागवत ज्ञान यज्ञ में सत्संग मेळवी पोतानु वैष्णवी जीवन धन्य करवा आवेला आप सौ वहाला वल्लभीय वैष्णवजनों, वधारे समय नहीं लऊं कारण के कथानो क्रम पण आपणे आगळ वधारवानो छे। गईकाले प्रथम दिवस ना विराम बाद घणा वैष्णवोए अने वैष्णवोनी साथे साथे अमारा पूज्य बाए पण एक खूब सुंदर वात करी के अमदावादनी अंदर આવી કથાનું શ્રવણ હજુ સુધી અમે કર્યું નથી, એટલો બધો આનંદ સંતોષ થયો। કથાઓ તો અવારનવાર આપણે સાંભળતા હોઈએ છીએ, પરંતુ પૂજ્ય દાદાજીની એવી આજ્ઞા ને એવો આગ્રહ કે બહારની વાતોનો વધારે સમાવેશ ન કરતા બાહ્ય ખોટા વિવેચન દ્રષ્ટાંતો ન આપતા મૂળ 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 કથાઓનો વિસ્તાર જો કરવામાં આવે તો રસિક શ્રોતાજનોને વધારે આનંદ મળે। વર્તમાન સમયમાં પ્રિયજનો કથાનું આયોજન કરવું, કથાનું શ્રવણ કરવું અને કથા કહેવી આ ત્રણેય વસ્તુ દુર્લભ અને કઠિન છે। એક તો આયોજન કરવું ઘણું જ કઠિન, સાથે સાથે આયોજન તો થઈ જાય પણ ચાર કલાક પાંચ કલાક એક આસન ઉપર બેસીને કથાનું શ્રવણ કરવું એનાથી પણ દુર્લભ કઠિન, અને એની સાથે સાથે હજી શ્રોતાઓને તો ઘણી બધી છૂટછાટ મળે, જલ પણ લઈ લે, ઊભા પણ થઈ જાય, પણ વક્તાને ચાર કલાક પાંચ કલાક સુધી એક આસન ઉપર બેસીને ધારા પ્રવાહ બોલવું ખરેખર આ બધું ક્યારે શક્ય બને?
अति हरि कृपा जाहि पर होई। जारे अति हरि कृपा थाय भगवद कृपा पूर्ण स्वरूपे श्रोता ऊपर, आयोजक मनोरथी ऊपर अने वक्ता ऊपर, आ त्रणे ऊपर अति हरि कृपा पूर्ण स्वरूपे कृपा उतरे त्यारे जईने सत्संग पीरसातो होय छे अने सत्संग झीलातो होय छे। ઘણી વખત વિચાર આવે પ્રિયજનો કે શા માટે કથા, શા માટે કથાનું આયોજન, શા માટે, શા માટે આપણે કથાનું શ્રવણ કરીએ, એ પાછળનો હેતુ શું છે? એમને આયોજન થતું નથી, ઘણો બધો સમયનો ભોગ, સંપત્તિનો ભોગ અને સાથે સાથે શ્રમનો ભોગ દેવો પડે છે। આ કથા સાંભળવા પાછળનો હેતુ શું છે? એક વસ્તુ ધ્યાને રાખો કે હેતુ વગર, ધ્યેય વગર, લક્ષ્ય વગર કરવામાં આવેલું કર્મ ક્યારે પણ પૂર્ણતાને પામતું નથી। કથા શા માટે આપણે શ્રવણ કરીએ છીએ? આપણે હેતુ નક્કી કરવો પડશે। શ્રોતાઓને પણ એ ખબર હોવી જોઈએ કે કથા શ્રવણ શા માટે, મનોરથી પરિવારને પણ એ ખબર હોવી જોઈએ, એનો ખ્યાલ હોવો જોઈએ કે કથા શા માટે હું કરાવી રહ્યો છું। એક હેતુ નક્કી હોવો જોઈએ। ઘણા સમયથી, અનાદિકાલથી આપણે શ્રવણ કરતા આવ્યા છીએ કે જે પણ આ કલિકાલની અંદર કથા શ્રવણ કરે છે એને મોક્ષ મળે, હા કે ના? સંભળાતું નથી, બરાબર છે? કાંઈક પણ ભૂલ હોય તો કહેજો। કથાના શ્રવણથી મોક્ષની પ્રાપ્તિ થાય છે, હા કે ના? બરાબર, એક સ્વાભાવિક છે આ વસ્તુ, અને આપણે વર્ષોથી આ સાંભળતા આવ્યા છીએ। પણ આપણી પુષ્ટિ પરંપરાની અંદર વૈષ્ણવો શું કહે છે કે ભાઈ, આપણે કથાના ફળ સ્વરૂપે મોક્ષ નથી જોઈતું, આપણને તો શું જોઈએ છે? ભક્તિ જોઈએ છે, હા કે ના? તો શું મોક્ષ નથી જોઈતું, ભક્તિ જોઈએ છે? તો મોક્ષની પરિભાષા શું છે? મોક્ષ કેમ નથી જોઈતો? મોક્ષનો સંબંધ આપણે કેવલ મૃત્યુથી કરીએ છીએ? મુક્તિનો સંબંધ કેવલ મૃત્યુથી છે? નહીં, ધ્યાનથી સમજો પ્રિયજનો, મોક્ષનો મતલબ મુક્તિ અને મુક્તિનો સંબંધ કેવલ 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 મૃત્યુથી નથી। કથાના શ્રવણ પછી આપણને મુક્તિ મળે, મોક્ષ મળે, આપણો મોક્ષ કયો છે? કે આપણે આપણા અજ્ઞાનથી મુક્ત થઈએ, એ જ આપણો મોક્ષ। પુષ્ટિ મોક્ષ કોણ સા હૈ કે હમ હમારે મે રહ્યા રહા હુઆ જો અજ્ઞાન હૈ ઓર વો અજ્ઞાન કે ચલતે ઇતના સારા અંધકાર હમારે ચારો ઓર ફેલ ચુકા હૈ કે હમકો કુછ દિખાઈ નહીં દેતા, યે કથા યે સત્સંગ હમારે મે રહા હુઆ વો અજ્ઞાન અંધકાર દૂર કરેગી। પુષ્ટિ મોક્ષ પ્રિયજનો એ જ છે કે જે આપણી અંદર જે અંધકાર છે, જે અજ્ઞાન રહેલું છે, જે અંધકાર છે, અંધારું રહેલું છે, એને આપણે દૂર કરીએ, એનાથી આપણે મુક્ત થઈએ।
जो अंधा अंधारू होय ने तो एमा सामे नजीक पड़ेली वस्तु पण आपने देखाती नथी, अनुभवाय खरी, आपणे एने स्पर्श करी शकीए, एने अनुभवी शकीए पण जोई ना शकीए। श्रीमद भागवत आपणी अंदर रहेलो अंधकार दूर करशे। हूँ अने मारू बस एमां ज रहेवू ए ज आ जीवनुं अज्ञान अने अंधकार छे। सात दिवसनी प्रियजनो आ यात्रा छे, आजे बीजो दिवस थयो। हवे आजना दिवसथी जो शुरू करिए तो छ दिवस आपणी पासे छे, અને આ છ દિવસની અંદર આપણે આ છ વસ્તુ, આપણી અંદર રહેલો કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર, આ છ વસ્તુનો ત્યાગ કરવાનો છે। આ છ છ અંધકારમાંથી આપણે નીકળવાનું છે। લૌકિક કામનાઓનો ત્યાગ કરવાનો, નાની નાની વસ્તુઓમાં આપણને જે ક્રોધ આવી જાય છે, ગુસ્સો આવી જાય છે, ઘણા એવા હોય ને કે જેને વતાવાય પણ નહીં, નાની નાની વસ્તુમાં જે આપણને ક્રોધ આવે છે એ ક્રોધ દૂર કરવાનો છે। લોભ, મોહ, મદ, મત્સર, આ જેટલા પણ અંધકાર, આ જેટલા પણ અજ્ઞાન ને આપણે લઈને આવીએ છીએ પ્રિયજનો, એક સંકલ્પ સાથે આપણે આ છ દિવસની યાત્રામાં એને દૂર કરવાના છે। આઠ દિવસનું આ પર્વ છે। સૌથી પ્રથમ દિવસે આપણે શોભાયાત્રા કરી, ગઈકાલે એકાદશી હતી અને એક મંગળ પ્રારંભ આ યાત્રાનો થયો, અને આજે બીજો દિવસ। તો વધારે સમય ન લેતા ઘણો આનંદ આપણે બધાએ લેવાનો છે, માણવાનો છે। તો બસ એ જ કે આપણી અંદર રહેલો અંધકાર, અજ્ઞાન આપણે દૂર કરીએ। શ્રી વલ્લભને, શ્રી ગુસાઈજીને, આપણા શ્રી ગોપાલ પ્રભુને એ જ વિનંતી કરીએ કે અમને એટલું બળ આપે, અમારી અંદર એવું સામર્થ્ય આપે કે અમે અમારી ભીતર રહેલા અજ્ઞાનને જોઈ શકીએ, જાણી શકીએ અને એને દૂર કરવાનો પ્રયત્ન કરી શકીએ। તો બસ એ જ અહોભાવ સાથે મારી શુભકામનાઓ, શુભેચ્છાઓ વ્યક્ત કરતા મારા વાકપુષ્પોને ભાગવત સ્વરૂપના યુગલ ચરણારવિંદમાં સમર્પિત કરું છું। બોલો શ્રી વલ્લભાધીશ કી।